सर्व शिक्षण पाठ शाला ना यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। स्वाध्याय 4.2 प्रश्न 1 में हवे आपणे जोवाना छे दाखला नंबर 2। प्रश्न 1 में आपणे उदाहरणना दाखलाओ गणीए छे अने एमां बीजो प्रश्न हवे आपणे गणीए अवयवीकरणनी रीते के भाई एक कुटीर उद्योग एक दिवस में केटलाक रमकड़ाओ बनावे छे। प्रत्येक रमकड़ू बनावानो जे खर्च छे 55 रुपया थाय। एमांथी एक दिवस में उत्पादित थता रमकड़ानी जे संख्या छे ए बाद करिए तेटलो छे। कोई चौक्कस दिवसे उत्पादित खर्च 750 रुपया थाय छे तो आपणे ते दिवसे उत्पादित थता रमकड़ानी संख्या जाणवी छे। हवे रकम शुं आपी छे थोड़ी समझिए कि भाई कुटीर उद्योग में केटलाक रमकड़ाओ बनावे छे। हवे प्रत्येक रमकड़ू एटले के एक रमकड़ू बनावानो खर्च केटलो थाय छे तो के आजे 55 रुपया छे बराबर छे। एमांथी ते दिवसे जे उत्पादित थता रमकड़ा होय एनी संख्या बाद करिए एटलो थाय। जेम के ते दिवसे उत्पादित थता रमकड़ानी संख्या जो 45 होय तो 55માંથી 45 બાદ કરો એટલે કે એક રમકડું 10 રૂપિયાનું મળે। જો તે દિવસે 50 રમકડાઓ બનતા હોય તો તે રમકડાની કિંમત કેટલી થશે પ્રત્યેક રમકડાનો ખર્ચ તો કે 55માંથી 50 જે રમકડા બન્યા છે એ સંખ્યા આપણે બાદ કરી દઈએ અને પછી આપણને જે 5 રૂપિયા મળે એ 5 રૂપિયાનું એ રમકડું થાય। તો પહેલા આપણે જાણવું પડે કે રમકડાની સંખ્યા કેટલી ઉત્પાદિત થતી હશે। હવે એ સંખ્યાની સાથે એનો ખર્ચ જો ગુણી દો તો આપણને કુલ ખર્ચ મળી જાય અને કુલ ખર્ચ આપણને 750 રૂપિયા આપી દીધો છે। તો ગણીએ ને આપણને કીધું છે કે તે દિવસે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા આપણે જાણવી છે એટલે કે ભાઈ એક દિવસમાં કેટલા રમકડા બને તો ધારો કે એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા બરાબર કેટલા છે x આ એક દિવસમાં x રમકડા બને છે। હવે આ રમકડું બનાવવાનો ખર્ચ તો ખર્ચ કેટલો થાય તો કે 55 માંથી તે દિવસે ઉત્પાદિત જે રમકડાની સંખ્યા હોય એ બાદ કરીએ એટલો થાય બરાબર છે। આ એક રમકડું જે આપણે બનાવવું છે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો થાય તો કે આ જે આપણે જોયું કે ભાઈ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરવાની એટલે કે 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત કેટલા થાય છે x એ બાદ કરીએ એટલો ખર્ચ થાય એટલે કે આ ખર્ચ શેમાં મળે આપણને હવે રૂપિયામાં આવી ગયો। તો કુલ ખર્ચ બરાબર શું થશે તો કે એક દિવસમાં ઉત્પાદિત રમકડાની સંખ્યા બરાબર છે એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા અને ગુણ્યા એક રમકડાની કિંમત તો કુલ ખર્ચ કેટલો છે તો કે એક દિવસ માટેનો કુલ ખર્ચ છે 750 રૂપિયા। એક દિવસમાં કુલ કેટલા રમકડા ઉત્પાદિત થાય છે તો કે x અને એની માટેનો ખર્ચ કેટલો આવ્યો છે તો કે 55 માઇનસ x માટે 750 બરાબર ગુણાકાર કરો તો 55x માઇનસ x નો વર્ગ આ બંને પદ માઇનસ x નો વર્ગ અને 55x ને ડાબી બાજુ લઈ આવીએ તો x નો વર્ગ માઇનસ 55x માઇનસ 750 બરાબર 0 જે સમીકરણનો આપણે અવયવીકરણની રીતે ઉકેલ મેળવીએ કે ભાઈ x નો વર્ગ માઇનસ 55x માઇનસ 750 બરાબર 0
तो 750 ना बे भाग करिए तो 25 तेरी 75 થશે એટલે કે 25 ગુણ્યા 30 મળે અને 25 અને 30 નો સરવાળો કરીએ તો કેટલા થઈ જશે 55 અને બંનેને માઈનસ લઈ લઈએ તો માઈનસ 55 મળે અને માઈનસ માઈનસ નો ગુણાકાર કેવો થશે પ્લસ એટલે કે માટે x નો વર્ગ માઈનસ 25x માઈનસ 30x માઈનસ 750 બરાબર 0 માટે આ બંનેમાંથી x સામાન્ય લઈ લો તો x માઈનસ 25 એવી જ રીતે અહીંયાથી માઈનસ 30 સામાન્ય આવશે તો શું આવશે x માઈનસ 25 બરાબર 0 750 કેવા રહેશે તો કે એ તો પ્લસ જ છે એટલે એ રહેશે અહીંયા પ્લસ અને માઈનસ પ્લસ છે એટલે માઈનસ આવી જશે બરાબર માટે x માઈનસ 25 સામાન્ય લઈ લો x માઈનસ 30 મળે બરાબર 0 માટે x માઈનસ 25 બરાબર 0 અને x માઈનસ 30 બરાબર 0 માટે x બરાબર કેટલા મળે 25 અને x બરાબર મળે 30 તો x બરાબર જો 25 લઈએ આપણે તો રમકડાની સંખ્યા કેટલી થશે તો કે ઉત્પાદિત રમકડાની સંખ્યા બરાબર 25 અને એની કિંમત કેટલી થશે એક રમકડાનો ખર્ચ તો કે કિંમત બરાબર 30 રૂપિયા અને જો આપણે x બરાબર 30 લઈએ તો ઉત્પાદિત રમકડાની સંખ્યા કેટલી થઈ જશે 30 અને એની કિંમત કેટલી થઈ જશે તો કે 55 માંથી 30 બાદ કરશો એટલે કિંમત થશે 25 રૂપિયા તો આ પ્રમાણે આપણે અહીંયા સ્વાધ્યાય 4.2 માં પ્રશ્ન 1 નો બીજો દાખલો પૂર્ણ આ પ્રશ્નમાં આપને કોઈ ક્વેરી હોય તો આપ નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો વિડીયો નિહાળવા બદલ ધન્યવાદ થેન્ક યુ